નમસ્કાર મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં આજનો આપણો પ્રશ્ન છે જંગલ સ્ત્રોતો કેવી રીતે મુખ્ય દાવેદારો કે ભાગીદારો દ્વારા અસર પામે છે તે સમજાવો તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જંગલ સ્ત્રોતો મુખ્ય દાવેદારો કે ભાગીદારો દ્વારા વિવિધ રીતે અસર પામે છે અને દરેક દાવેદારો કે ભાગીદારો નીચે મુજબ છે તો દાવેદારો તમે નીચે મુજબ જોઈ શકો છો તો સ્થાનિક લોકો સરકારી વિભાગ ઉદ્યોગપતિઓ પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ તો આ જંગલ સ્ત્રોતોના ભાગીદારો છે અને જંગલ સ્ત્રોતો કેવી રીતે મુખ્યધારો કે ભાગીદારો દ્વારા અસર પામે છે તેની આપણે વિસ્તૃત માહિતી મેળવીશું તો પહેલા નંબરનો આપણો પોઈન્ટ છે સ્થાનિક લોકો તો સ્થાનિક લોકો જંગલમાં કે જંગલની આસપાસ રહે છે તો આપણે ઘણા જંગલોની આજુબાજુ ગામડાઓ સોરી ગામડાઓ આવેલા હોય છે તો સ્થાનિક લોકો જંગલમાં કે જંગલની આસપાસ રહે છે એટલે કે જંગલની આસપાસ જ એમનું નિવાસસ્થાન હોય છે દાખલા તરીકે સ્થાનિક લોકો તેઓ જીવનની વિવિધ જરૂરિયાતો માટે જંગલની નીપજો કે વસ્તુઓ પર આધારિત હોય છે તો સ્થાનિક લોકો જીવન જરૂરિયાત જેવી વિવિધ જરૂરિયાતો માટે જંગલની નીપજો વસ્તીઓ પર આધારિત હોય છે એટલે જંગલમાંથી એમને ફળ ફળાદી બળ બળતણ માટે લાકડા મકાન બનાવવા માટે પણ લાકડા મળી આવે છે એના માટે જીવનની વિવિધ જરૂરિયાતો માટે જંગલની નીપજો કે વસ્તીઓ પર સ્થાનિક લોકો આધારિત હોય છે સેકન્ડ નંબરનો મુદ્દો છે તેઓની મોટી માત્રામાં બળતણના લાકડા બળતણના લાકડા નાની લાકડીઓ તેમજ સાપરાની જરૂરિયાત હોય છે તો સ્થાનિક લોકો મોટી માત્રામાં બળતણના લાકડા નાની લાકડીઓ પછી સાપરા કરવા માટે જરૂરિયાત લાકડા મળી આવે છે એના માટે સ્થાનિક લોકો મોટી માત્રામાં બળતરના લાકડા નાની લાકડીઓ તેમજ સાપરાની જરૂરિયાત આ બધી નિપજ્જો જંગલોમાંથી મેળવે છે ત્રીજા નંબરનો મુદ્દો છે તેઓ વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા બનાવવા ફળ શાકભાજી અને ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા ખેતીના સાધનો ઉપરાંત માછલી પકડવાના તેમજ શિકાર કરવાના સાધનો બનાવવા માટે કરે છે તો જંગલની નીપજોમાંથી દાખલા તરીકે વાંસનો વાત કરીએ તો વાસનો ઉપયોગ ચૂપડીના ટેકા બનાવવા માટે કરે છે પછી ફળ શાકભાજી અને ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવાની ટોપલીઓ પણ બનાવવામાં આવે છે પછી ખેતીના સાધનો અથવા માછલી પકડવાનો માછલી પકડવા માટે તેમજ શિકાર કરવાના સાધનો પણ જંગલોની નિપજોમાંથી મેળવે છે ચોથા નંબરનો મુદ્દો છે તેઓ મોટાભાગે જંગલોમાંથી ફળો કવચવાળા ફળ ચારો પાલતુ પ્રાણી હોય એના માટે ચારો ઔષધિઓ વગેરે એકત્ર કરવામાં વ્યસ્ત રહે છે તો જંગલની આજુબાજુ છે લોકોનું નિવાસસ્થાન આવેલું હોય છે એ વાત કરી તેમ જંગલોમાંથી ફળો કવચવાળા ફળ પાલતુ પ્રાણીઓ માટે ચારો ઔષધિઓ એમાંથી દવા બનાવવામાં આવે છે ઔષધિઓ વગેરે એકત્ર કરવામાં સ્થાનિક લોકો વ્યસ્ત રહેતા હોય છે આખો દિવસ પાંચમા નંબરનો મુદ્દો છે તે જંગલમાં પશુઓ ચરાવે છે તો સ્થાનિક લોકો જંગલમાં પશુઓ ચરાવવા માટે જાય છે જે પાલતુ પ્રાણીઓ હોય એને ચરાવવા માટે પણ જંગલમાં જાય છે આમ સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિઓ વડે સામાન્ય સુપોષિત રીતે જંગલના સ્ત્રોતોનો ઉપયોગ થાય છે અને જંગલોને કોઈ રીતે નુકસાન થતું નથી સ્થાનિક લોકો જંગલોની અંદર ઘણી બધી પ્રવૃત્તિ કરે છે જંગલોને નુકસાન કરતા નથી સેકન્ડ નંબરમાં સરકારી વન વિભાગ તો સરકારી વન વિભાગે સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી વહીવટ મેળવ્યો શું કહે છે સરકારી વન વિભાગે સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી વહીવટ મેળવ્યો અહીં આપણને ઉદાહરણો પૂરા પાડ્યા છે અંગ્રેજો અને ત્યારબાદ સોરી અંગ્રેજો અને ત્યારબાદ સરકારી વન વિભાગે સ્થાનિક લોકોની જરૂરિયાતોની ઉપેક્ષા કરી અને જંગલના મોટા વિસ્તારમાં એક જ પ્રકારના વૃક્ષો જેવા કે પાઈન શાક કે નીલગીરીનું વાવેતર કર્યું તો અંગ્રેજો અને ત્યારબાદ સરકારી વન વિભાગે સ્થાનિક લોકોની જરૂરિયાતોની ઉપેક્ષા કરી અને જંગલના મોટા વિસ્તારમાં એક જ પ્રકારના વૃક્ષો પાયન શાક કે નીલગરીનું વાવેતર કર્યું છે અને આપણને હાલમાં પણ જોવા મળે છે આ વૃક્ષોના ઉછેર માટે સમગ્ર વિસ્તારમાંથી અન્ય વનસ્પતિઓ દૂર કરવામાં આવી તો આવા વૃક્ષોનું આપણે જો વાવેતર કરવું હોય તો આ વૃક્ષોના ઉછેર માટે સમગ્ર વિસ્તારમાંથી અન્ય કોઈ બીજી વનસ્પતિ હોય એને દૂર કરવામાં આવે સૌ પ્રથમ ત્રીજા નંબરમાં તેથી આવા વિસ્તારની જે વિવિધતા મોટા પાયે નાશ પામતી ગઈ તો આપણે વાત કરી કે પાઇન શાક નીલખારીનું જો વાવેતર કરવું હોય એક મોટા વિસ્તારમાં તો બીજી અન્ય વનસ્પતિ હોય એને સૌ પ્રથમ દૂર કરવી પડે તેથી આવા વિસ્તારની જે વિવિધતા મોટા પાયે આ રીતે નાશ પામતી ગઈ ચોથા નંબરમાં આ વાવેતરથી કેટલાક ઉદ્યોગોને લાભ થયો અને સરકારી વન વિભાગે વન વિભાગ માટે આવકનો મુખ્ય સ્ત્રોત બન્યો તો આવું કરવાથી એક જગ્યાએ મોટા વિસ્તારમાં પાઇન શાક કે નિર્ગારીનું જો વાવેતર કરવામાં આવ્યું અને કર્યું તો આ વાવેતરથી કેટલાક ઉદ્યોગોને લાભ થયો અને સરકારી વન વિભાગ માટે પણ આવકનો એક મુખ્ય સ્ત્રોત બની ગયો ત્રીજા નંબરનો પોઈન્ટ છે ઉદ્યોગપતિઓ એટલે કે ઉદ્યોગના જે માલિકો હોય એને ઉદ્યોગપતિઓ કહેવામાં આવે છે તો ઉદ્યોગપતિઓ જંગલોને પોતાની ફેક્ટરીઓ માટે માત્ર કાચા માનનો સ્ત્રોત ગણે છે તેમની પ્રવૃત્તિઓથી જંગલની જેવિવિધતાને ખૂબ સહન કરવું પડે છે તો ઉદ્યોગપતિઓ એ જંગલની નીપજોને ઘણા અંશે નુકસાન કરે છે એટલે કે ઉદ્યોગપતિઓ જંગલોને પોતાની ફેક્ટરીઓ માટે માત્ર કાચા માલનો સ્ત્રોત ગણે છે તો પોતાની ફેક્ટરી માટે કાચા માલનો સ્ત્રોત મેળવવા માટે પણ ઉદ્યોગપતિઓ જંગલો પર આધાર રાખે છે અને તેમની પ્રવૃત્તિઓથી જંગલની જેવી ધ્યાને ખૂબ સહન કરવું પડે છે એટલે ઉદ્યોગપતિઓની પ્રવૃત્તિઓથી જંગલને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અહીં તમે ઉદાહરણમાં જોઈ શકો છો પહેલા નંબરનો પોઈન્ટ તેમને જંગલોની જાળવણી કે આસપાસના વિસ્તારોમાં ઊભી થતી પર્યાવરણીય સમસ્યાઓ સાથે કોઈ નિષ્બંધ નથી શું કહે છે તો તેમને જંગલોની જાળવણી કે આસપાસના વિસ્તારોમાં ઊભી થતી પર્યાવરણીય સમસ્યાઓ સાથે કોઈ નિષ્બંધ હોતો નથી સેકન્ડ નંબરનો તેઓ ભવિષ્યની પેઢીઓ માટે સુપોષિત વિકાસ કરવાના બદલે જંગલોમાંથી તેમની જરૂરિયાતના કાચા પદાર્થોનું અતિશોષણ કરે છે ઉદાહરણ તરીકે જંગલના એક વિસ્તારમાં સાગના બધા વૃક્ષોને કપાવી નાખ્યા પછી નવી યોજના માટે બીજા વિસ્તારમાં સાગના વૃક્ષોની કપાઈ શરૂ કરાવે છે જો એક વિસ્તારમાં બધા કોઈપણ વનસ્પતિ હોય ઉદાહરણ તરીકે શાક જો સંપૂર્ણપણે કાપી નાખવામાં આવે તો ઉદ્યોગપતિએ બીજો નવો વિસ્તાર પકડી લેશે આ રીતે મોટા અંશે ખૂબ જ જંગલોને નાશ કરે છે એટલે ઉદ્યોગપતિઓ દ્વારા પણ આપણી જૈવ વિવિધતાને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે ચોથા નંબરનો પોઈન્ટ છે આપણો પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ તેઓ જંગલો અને વન્યજીવોની જાળવણી અને સંરક્ષણનું વ્યવસ્થાપન કરે છે તો જંગલો અને વન્યજીવોની જાળવણી અને સંરક્ષણનું વ્યવસ્થાપન કરે છે જે પ્રકૃતિ પ્રેમીઓ હોય તે તેઓ જંગલ પર નિર્ભર નથી પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેઓની ઘણી બધી બાબતોને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે તો જે પ્રકૃતિ પ્રેમીઓ છે એ જંગલ પર નિર્ભર નથી પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેઓની ઘણી બધી બાબતોને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે જંગલોની જાળવણી માટે પરંપરાગત કાર્ય કરતા સ્થાનિક લોકો પણ તેમાં સમાવે છે તો જંગલોની જાળવણી માટે પરંપરાગત કાર્ય કરતા સ્થાનિક લોકોનો પણ સમાવેશ થાય છે આમ આ દાવેદારો કે ભાગીદારોની સંપૂર્ણ અસર જંગલ અને તેના સ્ત્રોત પર જોવા મળે છે તો આપણે વિસ્તૃત સમજ મેળવી કે જંગલ સ્ત્રોત કેવી રીતે મુખ્ય દાવેદારો કે ભાગીદારો દ્વારા અસર પામે છે તો સ્થાનિક લોકો સરકારી વન વિભાગ ઉદ્યોગપતિઓ પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ દ્વારા અસર પામે છે તો વિદ્યાર્થી મિત્રો સારી રીતે તમારે આ પ્રશ્નોને તૈયાર કરી દેવાનો